नमस्कार, न्यूज 18 गुजराती में आपनुं स्वागत छे। हुं छुं रिंकल। त्रण कृषि कायदा परत खेंचवा माटेनुं बिल पास थई गयुं छे। लोकसभा बाद राज्यसभामां पण बिल पास थई गयुं, ध्वनि मतथी पास थयुं छे। आ बिल शિયાળુ સત્રના પહેલા જ દિવસે બંને ગૃહમાં બિલ પાસ કરી દેવામાં આવ્યું છે। ધ્વનિ મતથી આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે। શિયાળુ સત્રના પહેલા દિવસે જ બંને ગૃહમાંથી ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાનું બિલ પાસ કરી દેવામાં આવ્યું છે। तो लोकसभा बाद राज्यसभामां पण बिल पास थई गयुं छे। उल्लेखनीय छे के प्रधानमंत्री नरेन्द्र मोदीए आ बिल ने परत खेंचवानी वात करी हती अने शિયાળુ सत्रनी शरूआतमां ज आ त्रण कृषि कायदानुं बिल परत लई लेवामां आवशे तेवी वात तेओए करी हती। त्यारे શિયાળુ सत्रना पहला दिवसे ज संसदना बंने गृहमांथी आ बिल ने पसार करी देवामां आव्युं छे। लोकसभामां अने राज्यसभा बंने गृहमांथी आ त्रण कृषि कायदा परत खेंचवानुं जे बिल हतुं तेने पास करी देवामां आव्युं छे। कृषि कायदा परत लेवा पर बोल्या राहुल गांधी, त्रणेय काळा कायदाओने परत लेवा पड्या। कायदा परत लेवा ए खेडूतोनी जीत, चर्चा वगर गृहमां बिल परत लेवायुं। गृहमां एमएसपी पर चर्चा इच्छता हता, सरकार संसदमां चर्चाथी डरे छे, राहुल गांधीए आ निवेदन आप्युं छे। तेओए कह्युं छे के कायदा परत लेवा ए खेडूतोनी जीत थई छे, सरकार संसदमां चर्चा करवाथी डरी रही छे, चर्चा वगर ज गृहमां बिल पास करी देवामां आव्युं छे। कोई डिस्कशन पार्लियामेंट में इसके बारे में चर्चा नहीं होने दी, ये दिखाता है कि सरकार डिस्कशन से डरती है और दिखाता है कि सरकार जानती है कि उन्होंने गलत काम किया और सरकार डरती है। राजकोट में भाजप नेता सरकारी तंत्र की पद्धति थी नाराज, प्रदेश आगेवान चेतन रामाणी ने मुख्यमंत्री ए पत्र लख्यो छे। रेवन्यू ना अधिकारियों नी सामे चेतन रामाणी ना आक्षेप छे, खोटा बांधा काढ़ी ने खेडूतों नी अरजी नामंजूर करता होवानो तेओए आक्षेप लगाव्यो छे। भाजपना आगेवान चेतनभाई रामाणीए मुख्यमंत्री ने एक पत्र लख्यो छे ने तेमां घणी बधी मुश्केलीओ छे ते वर्णવી છે। ચેતનભાઈ શું કહેશો, આ પત્ર કોને સંબોધીને લખ્યો છે અને શું લખ્યો છે? મેં આ પત્ર મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો છે અને એમાં ખેડૂતોને જે એક જમીન વેચે, એક તાલુકામાંથી બીજા તાલુકામાં ખાતેદાર બનવું હોય તો એને ડેપ્યુટી કલેક્ટરના જે પ્રમાણપત્રો લેવાના હોય છે એના માટે મેં લખ્યો છે। શું એમાં તકલીફો શું પડે છે? એમાં ખેડૂતને ડેપ્યુટી કલેક્ટરને ઓનલાઈન 2000 રૂપિયા આપીને અરજી કરે ખેડૂત, પછી ડેપ્યુટી કલેક્ટર એને મામલતદારને પ્રશ્ન લખે અને મામલતદાર એને પત્ર હાથી ક્વેરી મોકલતા હોય છે, એ ક્વેરી ખેડૂત એક વખત સોલ્વ કરી દઈએ, પછી એને એમ કહે કે 1955માં તમે ક્યાં ખાતેદાર હતા, આમાં કેટલા પરિવારમાં કેટલા લોકો હતા, સંયુક્ત પરિવાર હોય તો સંયુક્ત પરિવારનો આંબો આપવો, આવી અનેક પ્રકારની ક્વેરી કાયદા કરે છે। તમે એક ઉલ્લેખ એવો પણ કર્યો છે કે વહીવટ કરે છે, તમારા 4 નંબરનો જે મુદ્દો છે એમાં ખોટા હેરાનગતિ કરીને વહીવટ કરવાની વાત, આ શું છે? એટલે વહીવટ એટલે મેં વહીવટી પ્રક્રિયા લખ્યું છે, વહીવટ કરે છે એવું નહીં લખ્યું હોય, પણ સ્થિતિ એવી છે અત્યારે કે ખરેખર ખેડૂતો ખૂબ હેરાન છે। ઓનલાઈન પ્રમાણપત્ર જોઈ શકાય છે, હું જે તાલુકામાં ખાતેદાર હોઉં, હું ગોંડલ તાલુકામાં ખાતેદાર હોઉં કે હું વાંકાનેર તાલુકામાં ખાતેદાર હોઉં, મારે બીજા ખાતે તાલુકામાં ખાતેદાર થવું હોય તો ઓનલાઈન આમાં કરે તો ગમે જોઈ શકે ખાતેદાર છે કે નહીં, તમે પ્રમાણપત્રનો કે એને હાથી ક્વેરી કાઢીને શું ફાયદો છે? પણ વહીવટી પ્રક્રિયાને વહીવટમાં ઘણો બધો ફેર છે ચેતનભાઈ, સ્પષ્ટ શબ્દ વહીવટ લખેલો છે એટલે એવું નાનું મોટો વહીવટ કરતા છે અને એના કારણે કદાચ ખેડૂતો હેરાન થતા છે। તો તમારે પત્ર લખવાની એટલે જરૂર પડી ને? એટલે મારે પત્ર લખવાની એટલા માટે જરૂર પડ્યા, નીતિ વિષયક નિર્ણય છે, આ તો સરકારે સૂચના આપવી પડે, બધું સમસૂત્ર હોત તો ચેતનભાઈ પત્ર થોડા લખે, સાચી વાત છે, કઈક હશે એવું, શું હશે એટલે કઈક છે એમ, ટૂંકમાં અધિકારીઓ કઈક હેરાન કરે છે કઈક કારણસર ખબર નથી। શું કઈ રીતના ન્યાયની આપણે માંગણી કરી છે? મેં બહુ સ્પષ્ટ ન્યાયની માંગણી કરી છે કે આ
આ જે પ્રશ્ન છે અત્યારે ખરાઈ પ્રમાણપત્રનો એ બંધ કરી દેવો જોઈએ। રાજકોટમાં ચેતન રામાણીએ લખેલા પત્રનો મામલો સામે આવ્યો છે। ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસે પણ તેઓ પ્રહાર કર્યા છે। મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। લલિત કથગરાએ નિવેદન આપ્યું છે। હું ચેતન રામાણીને અભિનંદન આપું છું તેવું લલિત કથગરાએ કહ્યું છે। તો ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસે પણ પ્રહારો કર્યા। લલિત કથગરાએ નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, હું ચેતન રામાણીનો આભાર માનું છું। ભાજપના આગેવાન ચેતન રામાણીએ ખેડૂતોના પ્રશ્નોને લઈને એક મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે તેવી વાત કરી છે। સમગ્ર મામલે આપણે ધારાસભ્ય સાથે વાત કરીએ, લલિત કગથરા આપણી સાથે છે। લલિતભાઈ, શું કહેશો? ચેતન રામાણીનો પત્ર આપણે પણ તમે પણ વાંચ્યો છે, શું એમાં જે ખેડૂતોને લઈ મુશ્કેલી પડી રહી છે તેને લઈને આપ શું કહેવા માંગશો? જો એમની વાત 100% સાચી છે કે અત્યારે જેવી રીતે સરકારનો એક પરિપત્ર છે કે તમારે કોઈ પણ જમીન વેચી હોય અને એક તાલુકામાંથી બીજા તાલુકામાં ખાતેદાર થવું હોય તો અધ્યક્ષ કલેક્ટરશ્રીની પરમિશન લેવી, હવે પરમિશન લેવા જાય ત્યારે હજાર જાતના પ્રોમોગેશન જોતા હોય છે અને ઘણું બધું એમાં ચૂથતા હોય છે। મતલબ કે તમે ખાતેદાર હતા અને હવે તમે ચેક કરો છો તો એ પ્રમો તમે ખાતેદાર ખોટા હતા, તો જે તે અધિકારીઓ માનો કે એ દાખલો ન આપે તો એ અધિકારી જે તે મને ખાતેદાર બનાવ્યો હોય તો જેને બનાવ્યો છે એની સામે તમે પગલાં લેવાના છો, એની સામે ક્રિમિનલ પ્રોસિજર કરવાના છો, તો શેના માટે સાહેબ મારું કામ અટકાવો છો? અથવા તમે મને અહીંયા પરમિશન લેવા મોકલો છો તો તમારી પાસે ઓનલાઈન તમામ ડોક્યુમેન્ટ રેવન્યુ રેકોર્ડ છે એવું વિજયભાઈએ ફ્લોર ઉપર સરકારશ્રીએ કૌશિકભાઈએ કીધેલું છે ગાંધીધામમાં અને ગાંધીનગરમાં, અને તમે એમ કહેતા હતા કે અમે ઓનલાઈન બિનખેતી કરીને ભ્રષ્ટાચાર રેવન્યુ માંથી નાબૂદ કરી દીધો, સાહેબ તો ફૂલો ફાઇલો આ તમે જિલ્લા કલેક્ટર ઓફિસમાં બિનખેતી કરાવો તો પૈસા નથી દેવા પડતા, તમામ જિલ્લા પંચાયતમાં દેવા પડતા હતા એના કરતાં ઝાઝા, પણ હું અત્યારે કોંગ્રેસનું શાસન હતું ને એ જોઈ નહોતું હકાતું, બાકી કોઈ વાત નથી। એટલે ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિષ્ટાચાર થઈ ગયો છે। લલિતભાઈ, આ તો એક પરિપત્રને લઈને પત્ર લખ્યો છે, પણ આ જે પ્રથા છે તમે એને એવું પણ લખ્યું છે 4 નંબરના મુદ્દામાં કે ખેડૂતોને કોઈ પણ રીતે હેરાન કરી અને મોટા વહીવટો ક્યાંક ને કરવામાં આવે છે, આને લઈને આપનું શું કહેવું છે? જો ખેડૂત એકને જ નહીં, 100% ખેડૂતો પાસે જમીનોમાં પૈસા લઈ લે અને બહુ જ મોટા વહીવટ થાય છે અને હેરાનગતિ કરવામાં કોઈ બાકી નથી રાખતા। રાજકોટમાં અધિકારીઓ ન માનતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાજપ નેતા ચેતન રામાણીના આક્ષેપ પર અધિકારીઓ બોલ્યા છે। રાજકોટ ગ્રામ્ય પાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈનું નિવેદન છે, ચેતન રામાણીના આક્ષેપો પાયા વિહોણા છે। પ્રાંત અધિકારીએ જણાવ્યું છે, જમીન માલિક દિનેશ ઠુંગા છે, જમીન લેનાર વિનોદભાઈ અને જયંતિભાઈ રામાણી છે, 66-60 વર્ષ જૂના ખાતેદાર હોવાના પુરાવા રજૂ નથી કરાયા। પુરાવા એ પર્ટિક્યુલર ખેડૂત પાસે એમના નથી, અમારી પાસે તો લેન્ડ રેકોર્ડ છે જ, બરાબર, એમને 60 પહેલાંનો એમનો કોઈ આધાર નથી મળતો, અમારી પાસે જ્યાંથી લેન્ડ રેકોર્ડ ઊભું થયું ત્યાં સુધીનો રેકોર્ડ છે, એમાં અગાઉ એમની પાસે એ ક્યાંથી આવ્યા છે, કેવી રીતે આવ્યા છે એ 1960 પહેલાં એમને મળતું નથી, બધું જ છે એ લીગલ પ્રોસેસથી થાય છે, કાગળ ઉપર છે બધું, બરાબર, અને એ કોઈ એવું કહેતું હોય કે આવું કંઈક થયું છે તો લાવો પુરાવો આપો। એલઆરડી વેઇટિંગ ઉમેદવારો સચિવાલય પહોંચ્યા, સચિવાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેઓ રજૂઆત કરવાના છે। 20-25 ઉમેદવાર સચિવાલય પહોંચ્યા છે, ગેટ નંબર 1 પર ઉમેદવારો હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। અમે એલઆરડી 2018-19 જે વેઇટિંગ જે સરકારે બહાર પાડવાની વાતચીત કરી હતી એ વેઇટિંગ બાબતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અગાઉ બી 1.5 વર્ષથી અમે આજે 2 વર્ષ પૂરા થવાયા, 1.5 વર્ષથી અમે સતત રજૂઆતો કરતા આવ્યા છીએ અને સીઆર પાટીલ સાહેબે અમને ખુદ બોલાવ્યા હતા કે અમે તમારું નિરાકરણ અમે નેક્સ્ટ મિટિંગમાં લાવી દઈશું અને એના પછી બીજા દિવસે અમને એચએમ સાહેબને રૂબરૂ મળવા મોકલ્યા હતા સીઆર સાહેબના કહેવાથી, તો અમે એચએમ સાહેબને મળ્યા હતા આજથી દિવાળીના 10 દિવસ પહેલાં, તો એચએમ સાહેબે કીધું હતું કે નેક્સ્ટ મિટિંગમાં અમે તમારું જે એલઆરડી વેઇટિંગનું છે 500+નું અમે તમારું સોલ્યુશન જલ્દીથી જલ્દી લાવી દઈશું, પછી દિવાળીને ખાસા દિવસો થઈ ગયા એટલે અમને આજે લાગ્યું
એક વાર ફરીથી રજૂઆત કરવાને વાતચીત કરવા માટે અમારે જવું પડે એમનો મુદ્દો ધ્યાને આપવા માટે, તો અમે આજે ફરીથી રજૂઆત કરવા માટે દરેક મિત્રો ગયા હતા, એલઆરડીના વિદ્યાર્થીઓ સાથે હું બી ગયો હતો. વાયબ્રન્ટ 2022 ને લઈને તૈયારીઓનો ધમધમાટ છે, ત્યારે વાયબ્રન્ટ 2022 અંતર્ગત પ્રી ઇવેન્ટ એમઓયુ પ્રક્રિયા કરાઈ છે. ખાનગી કંપનીઓની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. વર્ષ 2024 પહેલા પ્રોજેક્ટ કાર્યરત થાય તે બાબતે આયોજન કરવામાં આવ્યું છે. સાણંદ, હજીરા અને અંકલેશ્વર ખાતે પ્રોજેક્ટ શરૂ થશે. 14.3 કરોડના એમઓયુ થતા 28,000 લોકોને રોજગારી મળશે. અત્યાર સુધીમાં કુલ 35 કરોડથી વધુના એમઓયુ થયા અને સાથે જ કુલ 65,500 વધુ લોકોને રોજગારી મળશે. અને હવે વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીની. જેતપુર તાલુકાની 47 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, ઇરિગેશન ઓફિસ સહિત અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરી શકાશે, જેમાં 4 ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 6 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી થશે, જ્યારે 7 તારીખે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હશે. જેતપુર તાલુકાની 48 ગ્રામ પંચાયતમાંથી 47 ગ્રામ પંચાયતની ચૂંટણી તથા 1 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતમાં ઈચ્છુક ઉમેદવાર આજથી 11 વાગ્યાથી લઈ 4 તારીખ 3 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. ઘોઘા તાલુકાના અવાણિયા ગામે આઝાદી બાદ આજ દિન સુધીમાં માત્ર 1 જ વાર ચૂંટણી થઈ છે અને બાકીની ચૂંટણી આપસી સંકલનના કારણે સમરસ થતાં ગામનો ભરપૂર વિકાસ થયો છે. અહીંના ગ્રામજનોની કુનેહ અને ભાઈચારાની ભાવનાથી અહીં દર 5 વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવે છે, પણ ગામનો એક રસ તેને સમરસ બનાવી દે છે, જેથી પ્રાથમિક સુવિધાનો અહીં સારો વિકાસ થયો છે. યુવાઓના દેશમાં હવે આ ગામના લોકોએ ગામનું સુકાન યુવાઓને અર્પણ કરવાનો નિર્ણય કરતા આ વખતે યુવાનોની ટીમ ચૂંટણીમાં ઝંપલાવીને વિકાસને વધુ વેગ આપશે. પટ્ટાવાળાથી લઈ અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં ક્લાસ 1 ઓફિસર સુધી, આર્મી, પોલીસ દળ, સીઆરપીએફ, દરેકમાં ગામના યુવાનો ફરજ બજાવે છે અને ગામને, પોતાના વતનને એનો લાભ મળે છે. અને શિક્ષણને કારણે આ સમજણ કેળવી છે. દરેક સમાજ આ પરંપરાને જાળવી રાખવા માંગે છે. એટલે હવે અમે ઇલેક્શન કરવા માંગતા નથી. સમરસને કારણે ગામની એકતા, લાગણી, પ્રેમ, સ્નેહ અને હૂંફ જળવાઈ રહે છે, જે સમરસતાનું ઉદાહરણ પૂરું પાડતું હોય છે દર વર્ષે. પંચાયતી રાજનાની ચૂંટણી 1960 શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધી ફક્ત 1 જ વાર અમારે ઇલેક્શન કરવું પડેલું, એ નાની ગેરસમજણને કારણે. ત્યારબાદ અમે દર વખતે સમરસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં અમને સફળતા મળે છે. ચૂંટણીના બ્યુગીલ વાગી ગયા છે ત્યારે વડીલોની અને યુવાનોની મીટિંગ એ માટે જ થાય છે કે ભાઈ ગામમાં સમરસતા જળવાઈ રહે, એકતા જળવાઈ રહે, એના માટે ઇલેક્શન ન થાય અને સમરસતાથી વરણી થાય એ માટેના પ્રયત્નો અત્યારે પણ ચાલુ છે. હવામાન વિભાગની મોટી આગાહી, ફરી એકવાર ગુજરાતમાં માવઠાનું સંકટ છે. આવતીકાલથી 2 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ પડશે. 40-60 કિલોમીટરની ગતિએ ફૂંકાશે પવન. દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રિજિયનમાં પડશે વરસાદ. 1 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ પડશે. 2 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો વરસાદને પગલે માછીમારો અને ખેડૂતો માટે સૂચન કરવામાં આવ્યું છે. માછીમારોને 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તેમજ વરસાદના કારણે ખેડૂતોને પાક સહી સલામત જગ્યા પર મૂકવાનું પણ સૂચન કરાયું છે. પાકને નુકસાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા ખેડૂતોને સૂચના અપાઈ છે. નમી ન જાય તેવા પાકને ટેકો આપવા માટે પણ સૂચન કર્યું છે. નવેમ્બર યાની કલ સે બારિશ હોને કા સંભાવના હે. લાઇટ ટુ મોડરેટ રેન રહેગા મોસ્ટલી કલ પરસો યાની 1 ડિસેમ્બર ઓર 2 ડિસેમ્બર કે લીએ હેવી ટુ વેરી હેવી રેન હોને કા સંભાવના હે ગુજરાત રિજન મેં વિન સૌરાષ્ટ્ર મેં ભી હેવી ટુ વેરી હેવી હો સકતી હૈ. ડે 2 ડિસેમ્બર કે લીએ ગુજરાત રિજન ઓનલી વોર્નિંગ દિયા ગયા હેવી રેનફોલ કા. દ્વારકાના ખંભાળિયા એપીએમસીમાં મગફળી, કપાસ, જીરું જેવા પાકોની આવક વધી છે. ખંભાળિયા એપીએમસી ટેકાના ભાવે મગફળીના સારા ભાવની સાથે બજારોમાં પણ મગફળીના સારા ભાવો ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
1110 ટેકાના ભાવની સામે બજાર ભાવ પણ 1100 એટલે કે 1000 ઉપર પહોંચતા મગફળીની ખરીદ પ્રક્રિયામાં વધારો થયો છે। મગફળીના પાકની આવક સતત આવી રહી હોય સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપવાના બદલે બજારોમાં સારો ભાવ મળતા તેના વેચાણ તરફ વળ્યા છે। ખંભાળિયા એપીએમસી ખાતે મગફળી સહિતના પાકોની આવકમાં સતત વધારો થયો છે। દ્વારકાના કંચનપુર ગામના ખેડૂતોનો વિરોધ, પ્રદૂષણ મુદ્દે ખેડૂતોનો ભારે વિરોધ। પ્લાન્ટમાંથી નીકળતા ગેસ, ધૂળ, કચરાની સામે વિરોધ નોંધાવ્યો। પ્રદૂષણને કારણે પાકને નુકસાન થતું હોવાની ફરિયાદ કરાઈ છે। ખેડૂતોએ કલેક્ટર કચેરીને પહોંચીને કાર્યવાહીની માંગ કરી છે। આ તમામ પ્લાન્ટમાંથી નીકળતી ડસ્ટ, કાંકરી, ઝેરી ગેસ, ધૂળ ખેડૂતોના અનમોલ પાકને નુકસાન પહોંચાડતી હોય ખેડૂતોનો વિરોધ। સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। તુર્કીના હેકર્સે ગાંધીનગર મહાપાલિકાની વેબસાઇટ કરી હેક, વેબસાઇટ હેક કરી સંદેશો મૂક્યો, લખ્યું અમારા મિત્ર બનો દુશ્મન નહીં। અમદાવાદમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી ન થાય તે માટે તકેદારી, અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનું થઈ રહ્યું છે સઘન ચેકિંગ। સિક્યુરિટી એરિયામાં આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાયા, ટેસ્ટ પોઝિટિવ આવશે તો ક્વોરન્ટીન કરાશે, કેન્દ્ર સરકારની સૂચના બાદ એરપોર્ટ પર તકેદારી વધારાઈ। વલસાડમાં ટ્રેનમાં યુવતીના મોત મામલે વધુ એક ખુલાસો, સફાઈ કામદાર સફાઈ કરવા ગયો ત્યારે રડતી હતી યુવતી, અડધા કલાક બાદ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી। વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસના ખાલી હાથ, મૃતક યુવતીની માતાએ નિવેદન આપતા કહ્યું કે હું અંતિમ શ્વાસ સુધી નહીં માનું કે મારી દીકરી આપઘાત કરે। વેલકમ બેક, સમાચારોમાં આગળ વાત કરીએ। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ઓપીડી વિભાગમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ ડોક્ટર્સે બંધ રાખતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। અલગ અલગ વિસ્તારમાંથી ડોક્ટર્સને બતાવવા આવેલા દર્દીઓ હેરાન પરેશાન દેખાયા। પોતાની પડતર માંગણીઓને લઈને સિનિયર તબીબો આજે હડતાળ પર છે અને બીજી તરફ આપ જોઈ શકો છો કે જે છે જુનિયર તબીબો જે છે કે તેઓ પણ જે છે જે ડીટ પીજીનું કાઉન્સેલિંગ ડીલે થતા તેને લઈને આજે ડોક્ટર્સ હડતાળ પર છે અને કેટલાક ડોક્ટર્સ જે છે કે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે તેઓએ આજે હડતાળને રાજ્યભરમાં જે આ હડતાળ જે છે તે પાડવામાં આવી છે, શું કહેશો, કયા કયા કારણો છે કે જેના કારણે તમારે આજે આ હડતાળ હડતાળ પડવાનું મેઇન કારણ તો આપણે એ છે કે જે નવી બેચનું એડમિશન થવું જોઈતું હતું જુલાઈ, લાસ્ટ ઇયર જુલાઈમાં, પણ એ હિયરિંગના કારણે બાકી ઇસ્યુના કારણે પોસ્ટપોન થઈ રહ્યું છે અને હજી બી એનું હિયરિંગ માટે જાન્યુઆરી નેક્સ્ટ ઇયરમાં પોસ્ટપોન કરેલું છે, તો અમારું બસ એટલો જ મુદ્દો છે કે જલ્દી જલ્દી એનું આગળ નિરાકરણ આવે। અમનભાઈ શું કહેશો, જે પ્રકારે હડતાળ જે છે કઈ રીતનું હવે આયોજન છે આગળનું કે આજે તમે પ્રતિક હડતાળ પાડી છે પણ હજુ પણ આ જે ડીલે તો થઈ રહ્યું છે ડોક્ટર્સની ઘટ જે છે અને તેના કારણે વર્કલોડ વધી ગયો? તમારા માધ્યમ દ્વારા ખાસ જણાવી દઈશ કે જે રીતે નેશનલ વાઇડ જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એના સમર્થનમાં આજે અમે જેડીએ બીજીએમસી તેમજ બીજી ઓલ ગુજરાતમાં ઘણી બધી કોલેજોએ આ રીતના પ્રતિક ધરણા કરેલા છે। આવી જ રીતે જો કોઈ પણ હજુ સુધી પણ જો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ના આવ્યો તો નેશનલ વાઇડ જે રીતે થઈ રહ્યો છે તેમજ અમે અમારી રીતે આગળ બી આવા પ્રતિક ધરણા કરતા રહેશું અને જ્યાં સુધી અમારી ફક્ત મેઇન તો માંગ એ જ છે કે તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેમજ રાજ્ય સરકારને ખાસ વિનંતી છે કે અત્યારે જે ડેફિસિટ રેસિડેન્ટ ડોક્ટરની થઈ રહી છે એને ધ્યાનમાં રાખીને મેડિકલ ઓફિસર દરેક સિવિલ હોસ્પિટલમાં પ્રોવાઈડ કરવામાં આવે। તમે શું કહેશો, જે પ્રકારે હડતાળ છે એના કારણે જે સેવાઓ જે છે કે તેના પર અસર થઈ રહી છે? અત્યારે અમે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને માત્ર ને માત્ર ઓપીડી અને રૂટીન સેવાઓ બંધ કરી છે, અમારા તરફથી ઇમરજન્સી સેવાઓ ચાલુ જ છે,
तो दर्दियों ने तथा प्रजा ने हालाकी ना पड़े एना अनुलक्ष्य ने अमे इमरजेंसी सेवा चालू आगळ भी जो आनु पॉजिटिव सोल्यूशन ना आयु तो प्रतीक धरना अमे चालू राखीशुं। तो आ हता जे छे जे जुनियर डॉक्टर्स के जेओ जे आ पोतानी मांगणीओ जे छे के तेने लईने हड़ताल आजे योजी छे अने हजु पण जो आ जे समस्यानु जो निराकरण नहीं आवे तो पछी आगळनी जे छे ते हड़तालनी रणनीति जे छे अने हड़ताल जे छे ते यथावत राखवानो एलान जे छे ते हाल जुनियर तबीबो द्वारा करवामां आव्युं छे। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આવી બધી નાની નાની અમારી ડિમાન્ડ છે, પણ એ નાની નાની ડિમાન્ડ અમારી છેલ્લા બે લગભગ 2012 થી પેન્ડિંગમાં છે। આજે 22/11/21 દિવસે ઠરાવ કર્યો, એમાં એમણે 22/12/4/12 ઠરાવનો બી ઉલ્લેખ કરી, ત્યાં સુધી એ લોકો પશ્ચાદવર્તી રિકવરી કરવાની કોશિશ કરી રહ્યા છે, જે ખોટું છે, ગેરકાયદેસર છે અને અમાનુષ્ય છે, એનું બંધ કરવામાં આવે। तो आ तरफ सिविल सुप्रिटेन्डेंटे स्पष्टता करी छे के मात्र रेसिडेंट डॉक्टर्स ज हड़ताल पर छे अने तेओनी मात्र प्रतीक हड़ताल छे। बो हड़ताल पर नथी जे जीएमटीएना छे लीडर्स, ए लोको आजे आजथी आंदोलन एनाउंस कर्यु छे, पण ए लोको हड़ताल पर नथी। જે હડતાલ પર છે એ જેડીએ એટલે જુનિયર ડોક્ટર એસોસિએશન એટલે કે રેસિડન્ટ ડોક્ટર્સ અને સિનિયર રેસિડન્ટ, એ લોકો હડતાલ પર છે, એ પણ હડતાલ 9 થી 5 એટલે કે પ્રતિક હડતાલ છે। લાંબા ગાળા માટેની હડતાલ પણ નથી કે ઇન્ડેફિનિટ ટાઈમ માટેની નથી, એટલે કે આજનો દિવસ 9 થી 5 અમારે સાચવવાનું આવે છે। અને એની અંદરના જે પગલાંરૂપે કહીએ કે શનિવારથી અમને આનો આગાહ હતો, એટલે આગોતરા ડિસિઝન લેતા જે કન્સલ્ટન્ટ વેકેશન પર ગયેલા એમનું વેકેશન તાત્કાલિક ધોરણે રદ કરી અને એમને આજે બોલાવી લેવામાં આવ્યા છે। સાથે સાથે જે નોન ક્લિનિકલ અમારો જે હાફ છે પેલી સાઈડ કોલેજ સાઈડનો, તો એના આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્યુટર જ્યાં જ્યાં રેસિડન્ટની ખોટ હોય, જ્યાં વધારે વર્કલોડ હોય, જ્યાં જરૂર છે ત્યાં એ લોકોનું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે, અને એમ કરી અને અમે આજના દિવસનું મેનેજમેન્ટ પ્લાન કર્યું છે। અમરેલીમાં બાબરા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ, બાબરા તાલુકાના જામબરવાડા નાની કુંડળ ગામોમાં ચેકિંગ, શિરવાણિયા કીરી સીર શિરવાણિયા ગામમાં પણ વીજ ચેકિંગ કરવામાં આવ્યું, 8 જેટલી ગાડીઓ તેમજ પોલીસ બંદોબસ્તની સાથે આ ચેકિંગ કરવામાં આવ્યું। બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી, શહેર તેમજ ગ્રામ્યમાં ફટકારવામાં આવ્યો 8 લાખનો દંડ। સુરતમાં તસ્કરો કાર લઈને ચોરી કરવા માટે પહોંચ્યા, મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે, સીસીટીવીમાં કેદ થઈ આ ઘટના। વોરાજી સ્ટ્રીટમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, ચોરી કરવા માટે કારમાં આવ્યા હતા 5 જેટલા તસ્કરો, મકાનમાં પ્રવેશ નિષ્ફળ જતા તસ્કરો ફરાર થઈ ગયા હતા। સુરતમાં તસ્કરો કાર લઈને ચોરી કરવા માટે નીકળ્યા હતા, જેના સીસીટીવી સામે આવ્યા છે, દૃશ્યમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે, કાર લઈને તસ્કરો આવે છે પરંતુ મકાનનું તાળું તૂટ્યું નહીં અને પરિણામે નિષ્ફળતા મળતા તેઓ કાર લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તસ્કરો કાર લઈને ત્રાટક્યા હતા, મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે, વોરાજી સ્ટ્રીટમાં રવિવારે રાતનો આ બનાવ છે, જેમાં ચોર ચોરી કરવા માટે કાર લઈને આવે છે અને બાદમાં મકાનનું તાળું તોડવાની કોશિશ કરે છે પરંતુ નિષ્ફળતા પ્રાપ્ત થતા તેઓ ત્યાંથી કારમાં જ ફરાર થઈ જાય છે। વૃદ્ધ દંપતીને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે, વૃદ્ધ દંપતી સાથે ગેરવર્તન પોલીસને ભારે પડી ગયું, 2 મહિલા કર્મી સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે। ચાંદખેડા પીઆઈ કેવી પટેલની સામે ખાતાકીય પગલાં ભરવા માટે ભલામણ કરવામાં આવી છે, કોર્ટે પોલીસ કમિશનરને પીઆઈની સામે ખાતાકીય તપાસની ભલામણ કરી છે। ચાંદખેડામાં વૃદ્ધ દંપતીની સાથે આ બનાવ બન્યો હતો, મકાન ખાલી કરવાની અદાવતમાં દંપતીની સાથે બનાવ બન્યો હતો, કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિતના આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરાની સામે વધુ એક કાર્યવાહી થઈ છે, સરખેજમાં નઝીર વોરાના ગેરકાયદે ગેમિંગ ઝોન પર બુલડોઝર ફેરવી દેવાયું છે,
સરખેજમાં આ ઇમારત ગેરકાયદે હતી અને એએમસીએ ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. કુખ્યાત નઝીર વોરાને હાલમાં જ પાસા હેઠળ ધકેલી દેવાયો છે. જે ગેરકાયદેસર રીતે જીમ બાંધવામાં આવેલું તેને એએમસી દ્વારા આજે પોલીસ બંદોબસ્ત હેઠળ તોડીને દૂર કરવામાં આવેલ છે. હાલમાં આ નજીર વોરા છે એ તેના ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ ત્યારબાદ હાલ પાસા હેઠળ ભૂલ જેલમાં સજા કાપી રહેલ છે. પંચમહાલના બે કલાકારોએ ફરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકાર ભરત બારિયા અને અક્ષય પટેલ ગંગા ઘાટ પર નૃત્ય ગંગા આરતી કરી. રાષ્ટ્રપતિ, ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં તેમણે નૃત્ય ગંગા આરતી કરી હતી. ગંગા ઘાટ પર આવેલા ઋષિકેશ પરમાર્થ નિકેતન આશ્રમમાં તેમણે નૃત્ય ગંગા આરતી કરી હતી. ગુજરાતી કલાકારોની આ ગંગા આરતીથી મહાનુભાવો પણ અભિભૂત થયા હતા. અગાઉ સ્વામી ચિત્તાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીએ બંને કલાકારોને આમંત્રણ આપ્યું હતું. નૃત્ય ગંગા આરતી બાદ સ્વામી ચિદાનંદે કહ્યું કે ગુજરાતની ધરતીમાં કંઈક તો છે કે ત્યાંથી આવેલા લોકો સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પરિવારની સાથે ગંગા આરતી કરી હતી. કોરોના મહામારીની સામે ભારતની લડાઈ ચાલુ છે અને હવે 100% કોરોના રસીકરણ માટે ઘણા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. બિહારના શેખપુરામાં 18 વર્ષથી ઉંમરના વધુ તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. बिहार के शेखपुरा में ये हरी झंडी स्वास्थ्य कर्मियों की गाड़ियों को दिखाई जा रही है. स्वास्थ्य कर्मियों की ये टीम शेखपुरा जिले के हर गांव तक पहुंचेगी और लोगों को कोरोना टीका के लिए जागरूक कर टीका भी लगाएगी. जगह छूटे हुए हों उसको पूरा करने के लिए कल फिर हम लोग कुछ जगह पे लगाएंगे जहाँ हमें लगता है कि छूटा हुआ है. जिला स्वास्थ्य समिति ने शेखपुरा में सभी लोगों को टीका सुनिश्चित करने के लिए घर घर दस्तक अभियान शुरू किया है, जिसमें जीएनएम कॉलेज की छात्राओं को टीका लगाने के लिए गांव में भेजा गया. यहां प्रशासन ने 18 साल से ऊपर के सभी लोगों को टीके का पहला डोज लगाने का लक्ष्य रखा है. दरअसल शेखपुरा जिले में सभी योग्य लोगों को फर्स्ट डोज लगाने का काम अगस्त में ही पूरा हो गया था, लेकिन अगस्त के बाद जो लोग 18 साल के हो गए उनके लिए ये मुहिम चलाई गई है. कोरोना वायरस के नए वेरिएंट ओमिक्रॉन का पता चलने के बाद जिला प्रशासन की ये मुहिम काफी अहमियत रखती है, क्योंकि टीका ही उपाय है जिससे कोरोना से जीवन बचाया जा सकता है. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क.